नमस्कार मित्रों, फरी रेशन कार्ड धारकों माटे सरकारश्रीए खुशीना समाचार वहेता कर्या छे। रेशन कार्ड धारकों ने 15मी तारीख थी मफत अनाज आपवामां आवशे। कया कया लोकोने मफत अनाज मळशे, केवा रेशन कार्ड धारकों ने मफत अनाज मळशे एनी वीडियोमां आपणे चर्चा करी लीए। मित्रों, आ लाभ कोने कोने मळशे? तो 3,36,00,000 गरीब जे अंत्योदय जनसंख्या धरावता लोको छे एमने आ लाभ मळशे। राज्य में जे लोग ने NFSA कार्ड है एमने आ योजना में लाभ मळशे। साथे साथे NFSA ना 68.71,00,000 रेशन कार्ड धारकों ने सतत त्रीजी वक्त जून महीना में पण राज्य सरकार द्वारा विनामूल्य अनाज वितरण करवामां आवशे। एटले के अगाउ जे राज्य सरकारे NFSA कार्ड धारकों ने जे मफत अने विनामूल्य अनाज आप्युं हतुं एनी साथे आ जून महीना में त्रीजी वक्त मफत अनाज आपवामां आवशे। अने 17,000 जे PDS दुकानों छे राज्यनी जुदा जुदा विस्तार में जे पब्लिक डिस्ट्रीब्यूट शॉप छे ए जाहिर वितरणनी जे दुकान होय छे विनामूल्य अनाज वितरणनी, 17,000 दुकानों पर आनु वितरण चालू थशे। मित्रों, आनो लाभ प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना अंतर्गत एटले के केन्द्र सरकारनी योजना अंतर्गत आ मफत अने विनामूल्य अनाज आपवानुं छे। मित्रों, आमा सरकारश्रीए जाहेर कर्युं छे, अगाउ जे आपता था एवी रीते आ वखते पण घऊं, चोखा, दाळ या चणा बन्नेमांथी एक आइटम मळशे। साथे साथे कार्ड दीठ दाळ या चणा मळशे, एक कार्ड दीठ 1 કિલોગ્રામ, એટલે કે એક પરિવારને 1 કિલોગ્રામ આપવામાં આવશે। સાથે ઘઉં 3.5 કિલોગ્રામ પ્રતિ વ્યક્તિ આપવામાં આવશે, અને ચોખા છે એ પણ એક વ્યક્તિ દીઠ 1.5 કિલો આપવામાં આવશે, એટલે કે 1.5 કિલો આપવામાં આવશે, 1.5 કેજી પ્રતિ વ્યક્તિ। મિત્રો, આ સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવું અનિવાર્ય છે। રાજ્ય સરકારની જે ગાઈડલાઈન ઓફિશિયલી નથી આવી કે કઈ તારીખે કયા લોકોને આ યોજનામાં લાભ મળશે, તો આ વિનામૂલ્ય અનાજ જે આપવાનું છે એ સરકારશ્રીની જે ઓફિશિયલ ટ્વીટ, CM ઓફ ગુજરાતની ટ્વીટના આધીન આ વિડીયો છે। મિત્રો, અન્ય લોકોને પણ વિડીયો શેર કરશો, અને જે લોકોના NFSA રેશન કાર્ડ નથી એ લોકોને NFSAમાં રેશન કાર્ડ ફેરવવું હોય તો શું કરવું એના વિશે પણ વિડીયો અમારો અવેલેબલ છે। તમે કોમેન્ટ સેક્શનમાં આ વિડીયો જોઈ શકશો, કોમેન્ટ સેક્શનમાં હું લિંક શેર કરી નાખું છું, ત્યાંથી તમે ઇઝીલી વિડીયો જોઈ શકશો। APL રેશન કાર્ડ તમારું છે એને NFSAમાં કઈ રીતે ફેરવવું અને એના માટે જરૂરી આધાર પુરાવા શું છે, અરજી કઈ જગ્યાએ કરવી અને કેટલા દિવસમાં તમારું NFSA કાર્ડ બની જશે। મિત્રો, તમે જાણો છો કે NFSA રેશન કાર્ડમાં સૌથી વધારે લાભ મળતા હોય છે, જેવી રીતે અગાઉ સરકારે 1,000 રૂપિયાની પણ NFSA રેશન કાર્ડ ધારકોને સહાય કરી, અને સાથે સાથે આ ત્રીજી વખત પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના અંતર્ગત આમાં મફત અને વિનામૂલ્ય અનાજ પણ આપી રહી છે સરકાર। તો તમારું APL રેશન કાર્ડને NFSAમાં ફેરવવા હવે મિત્રો ઇઝીલી થઈ ગયું છે, તો તમે કોમેન્ટ સેક્શનમાં વિડીયો લિંકના આધારે જોઈ શકો છો અને તમારું APL રેશન કાર્ડ NFSAમાં ઇઝીલી ફેરવી શકો છો। મિત્રો, અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં, અને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ, અને વિવિધ વિડીયોની અપડેટ્સ તમને ઘરે બેઠા મળી રહે એ માટે હાલ જ સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ।